ચાલો આજે આજના પુરુષને ગુજવીએ, એ જ પુરુષ કે જે રોજ સવારે 5 વાગે ઉઠી બાળકોને તૈયાર કરી સ્કૂલે મૂકી અને પોતે દોડતો દોડતો લોકલ ટ્રેનમાં ચડે છે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ જે એક એવી નોકરી કરે છે કે જે એને કરવી ગમતી નથી, જેમાં એનો બોસ રોજ એને ગાળો આપે છે, પરંતુ એક એવી નોકરી કે જે એના બાળકોનું સપનું પૂરું કરે છે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે જ્યારે બહારગામ જાય તો દીકરી માટે ઢીંગલી જેવા કપડાં, દીકરા માટે ગમતું પ્લે સ્ટેશન અને પત્ની માટે એ ગામની સૌથી પ્રખ્યાત સાડી લઈ આવે, પરંતુ પોતાના માટે સૌથી વધુ થાક લઈ આવે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે હું બહુ ભાવુક છું એવું કહીને છૂટી નથી શકતો, પોતાના અશ્રુ લૂછી અને એક એટલો ખરાબ જોક મારી આખું માહોલ હળવું કરી દે છે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે પોતાના પ્રિયજનોને લાડ લડાવવાની તીવ્ર ઈચ્છાને એટલે મારી નાખે છે, કારણ કે એ જાણે છે કે એનું કામ લાડ લડાવવું નહીં, સાચા પાઠ ભણાવવું છે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે પોતાના પ્રિયજનોને એટલો પ્રેમ કરે છે કે એમને પીવડાવવા એવા જરૂરી કડવા ઘૂંટ પીવડાવવાથી એ પાછો નથી હટતો, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જ્યારે જેનો કોઈ સ્ત્રી સાથે મતભેદ અથવા મનભેદ થાય તો એને ખ્યાલ છે કે સમાજ એના ઉપર જ આંગળી ચીંધશે કે ભાઈ પુરુષનો જ વાંક હતો, અને હસતો હસતો સ્વીકારી પણ લે છે, કારણ કે એને એ સ્ત્રી ઉપર આંગળી ચીંધાતા નથી જોવી, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે પોતાની ચા પાછળ 5 રૂપિયા નાખતા પણ 10 વાર વિચારશે, પરંતુ દીકરીના ભણતર પાછળ 50 લાખ રૂપિયા નાખતા એક વાર પણ નહીં વિચારે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે પોતાના જ ખોડામાં સુસુ કરેલા દીકરા પાસેથી એવું સાંભળે છે કે પપ્પા હવે જમાનો બદલાઈ ગયો, તમને ના સમજાય, આ વસ્તુ પણ પચાવી પોતાના સ્વાભિમાનના ભોગે દીકરાને લબડીને એના માટે સાચી અને સારી વાત કહે છે, એવા આજના પુરુષને ઉજવીએ. એ જ પુરુષ કે જે પોતાની આજનું ગળું એટલે ઘોટે છે કે જેથી કરીને એના પરિવારને એક સુંદર અને સફળ કાલ મળે, એવા આજના પુરુષને ઉજવીએ. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર. તમે જોઈ રહ્યા હતા ટાઈપરાઈટર.